વાંસદાનગરમાં શ્રી રામાનંદજી મહારાજની પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સતત 7 દિવસ સુધી અખંડ ચાલતી રામનામ સપ્તાહનું પાલખી યાત્રા સાથે ભક્તિમય વાતાવરણમાં ભક્તો દ્વારા પાલખી યાત્રા કાઢીને સમાપન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં વાંસદા ટાઉન ખાતે આવેલા ઘડી ધર્મશાળામાં છેલ્લા 149 વર્ષથી અવિરતપણે ચાલતી 1 અઠવાડિયાની રામનામ સપ્તાહમાં 24 કલાકમાં વિવિધ મહોલ્લાની ભજન મંડળીઓ દ્વારા વારાફરતી રાત દિવસ ભજનની સુરાવલીઓ પક્ષાવવા આવે છે. પ્રાચીન અર્વાચીન ભજનોની સાથે યંગસ્ટરો દ્વારા રિમિક્સ ભજનોની રમઝટ બોલાવતા સમગ્ર નગર ધાર્મિકતાને રંગે રંગાવા પામ્યું હતું. સપ્તાહ દરમિયાન ભજનોની રમઝટની સાથોસાથ વારી મુજબ અખંડ વીણાધારી સપ્તાહ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા. સપ્તાહના અંતમાં પાલખી યાત્રા સમગ્ર નગરમાં ફરી ગરબા સાથે કાવેરી નદીના કિનારે પાલખી યાત્રાનું પૂર્ણાહુતિ ભક્તિમય વાતાવરણમાં કરતા સ્થાનિક ભક્તો દ્વારા કરવામાં આવતા સાંજની આરતીથી સમગ્ર નગર ધાર્મિકતાને રંગે રંગવા પામ્યું હતું. સપ્તાહના પ્રમુખ સેક્રેટરીને દરેક ફળિયાના નવયુવાને ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાંસદા નગરમાં છેલ્લા 149 વર્ષથી નામ સપ્તાહ મંડળ ચાલી રહેલું છે અને અઠવાડિયાથી ડે એન્ડ નાઇટ ભજન કીર્તન કરવામાં આવે છે અને 1 થી 5 વારી રાખવામાં આવે છે અને 2 કલાકની વારી હોય છે, જેના 149 વર્ષ થયા છે. અમારા વાંસદામાં સંત શ્રી રામાનંદ મહારાજ અહીંયા થયેલા, તેમણે આ સપ્તાહ ચાલુ કરેલી અને અમારા વડીલોથી આ પરંપરાગત ચાલી આવેલી છે. આજના જનરેશનમાં આ નવયુવાનના જનરેશનમાં પણ આ ધાર્મિક વૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ દિન રાત અમે ચાલુ રાખેલી છે અને દરેક જાતની જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ જાતિ એવો કોઈ નથી ને અમે આ નવરીત પ્રોગ્રામ કરીએ છીએ અને વાંસદામાં આખા નગરમાં અમે આ પાલખી ફેરવીએ છીએ ને બીજું સાંજે રાતના અમે કાકર આરતી કરીએ છીએ ને પછી સાંજે અમે સમૂહ ભોજન રાખીએ છીએ અને આખા ગામની અંદર અને અમારા કૃષ્ણ ભગવાનનો લાડવાનો પ્રસાદ ઘરે ઘરે અમે વેચીએ છીએ ને અમારી ઉપર સંત રામાનંદ મહારાજનો ઘણો જ આશીર્વાદ છે. રાકેશ દુબે સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાંસદા.